વિદ્યાર્થી મિત્રો તમે બધા મિત્રો જે છે એ બીએડ નું એડમિશન લઈ ચૂક્યા છો અને બીએડ માં પ્રવેશ મેળવી ચૂક્યા છો ત્યારે દરેકના મનમાં એ પ્રશ્ન હશે કે આ બીએડ જે છે એની અંદર તમારે કયા પ્રકારનું કાર્ય કરવાનું હોય છે આ ઉપરાંત આ બીએડ બે વર્ષીય બીએડ છે એની અંદર કયા પ્રકારની એક્ટિવિટી કરવાની હોય છે કયા પ્રકારનું સિલેબસ હશે સેમિસ્ટર કેવું હશે આ બધા ઘણા મનની અંદર તમારા પ્રશ્નો હશે આ પ્રશ્નોનું નિરાકરણ અર્થે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું કે બીએડ છે શું હવે સૌ પ્રથમ તો તમને સૌને એમ કે મહેતા કોલેજ ઓફ એજ્યુકેશન ઉમરગાંવની અંદર એડમિશન મળ્યું છે એ ખરેખર તમારા માટે નસીબની વાત છે કારણ કે આ તમને અત્યારે નહીં પણ બે વર્ષ પછી જ્યારે તમે બીએડ કરીને બહાર નીકળશો ત્યારે તમને ખરેખર અહેસાસ થશે કે ઉમરગામ બીએડ કોલેજની અંદર એડમિશન મળ્યું છે એ અમારું એક નસીબ છે એ રીતની ટ્રેનિંગ જ અમે એ રીતની આપીશું કે તમને એવું થશે કે ખરેખર ટીચર તરીકેની જે ટ્રેનિંગ છે એ અમે આ બીએડ કોલેજમાં લીધી છે તો ખરેખર અમે એક નસીબવંતા માણસ કહી શકીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ જે બીએડનો કોર્સ જે હોય છે એ બે વર્ષનો હોય છે આ 2015 પહેલાં એક વર્ષનો હતો 2015 પછી બે વર્ષનો થયો છે અને અત્યારે જે છે એ 4 વર્ષીય કોર્સ પણ 12મા પછી ચાલી રહ્યો છે અને એ માત્ર અત્યારે ગાંધીનગરમાં છે ભવિષ્યની અંદર કદાચ આપણા એરિયાની અંદર પણ આવી શકે છે પણ હાલમાં તમે એડમિશન લીધું છે એનો મતલબ એ થયો કે તમારે 2 વર્ષ બીએડ કરવાનું છે હવે આ 2 વર્ષ જે છે એ કુલ્લે 4 સેમિસ્ટરની અંદર વિભાજિત થયેલા છે ફર્સ્ટ સેમિસ્ટર સેકન્ડ સેમિસ્ટર થર્ડ સેમિસ્ટર અને ફોર્થ સેમિસ્ટર પહેલા વર્ષની અંદર 2 સેમિસ્ટર બીજા વર્ષની અંદર 2 સેમિસ્ટરો આવશે હવે જો આપણે વાત કરીએ તો સેમિસ્ટર 1ની અંદર કઈ બાબતો હશે તો સેમિસ્ટર 1ની અંદર તમારે કુલ્લે 4 સબ્જેક્ટો શીખવાના હશે અને એક ઈપીસી વર્ક ઈપીસી વર્ક એટલે કે એવું છે કે એ તમે એવું કે તમારું નોલેજ જે છે શિક્ષક તરીકેનું એ વધે એના માટે તમારે કઈ કઈ બાબતો અને એ જે ઈપીસી વર્ક છે રીડિંગ એન્ડ રિફ્લેક્ટિંગ ઓફ ટેક્સ્ટ એટલે તમારે જે બી હોય તો તે વાંચન અંગેનું આ આખું એક ઈપીસી વર્ક આવશે અને એ ઈપીસી વર્કની અંદર તમારે એક ઈપીસી સેમિસ્ટર 1ની અંદર કરવાનો હોય ત્યારબાદ તમારે 6 માઇક્રો લેસન આપવાના આવશે એટલે કે તમે ડાયરેક્ટલી તમને ક્લાસની અંદર જઈને લેસનો આપવાના આવતા નથી સૌ પ્રથમ તમારા માઇક્રો લેસન લેશું માઇક્રોને એ બધું શું છે ઈપીસી શું છે એની આપણે ડિટેલમાં વાત કરીશું પણ સેમિસ્ટર 1ની અંદર અને એક ફિલ્ડ વર્ક હોય અને એ જે તમારે ક્ષેત્રની અંદર જઈને ફિલ્ડ વર્ક કરવાનું હોય છે એની આપણે ડિટેલમાં વાત કરીશું તો આ સેમિસ્ટર 1ની અંદર 4 સબ્જેક્ટ ત્યારબાદ એક ઈપીસી વર્ક 6 માઇક્રો લેસન અને એક તમારે ફિલ્ડ વર્ક કરવાનું હોય છે ત્યારબાદ બીજું સેમિસ્ટર હવે મિત્રો સાંભળજો કે બીજું જે સેમિસ્ટર છે એના અંદર કુલ્લે 4 સબ્જેક્ટો આવશે એ 4 સબ્જેક્ટની અંદર 2 તમારા કોમન સબ્જેક્ટો હશે જ્યારે 2 જે સબ્જેક્ટો લેવાના છે એ તમારા જે સબ્જેક્ટ હશે એ તમારે વિષયને અનુલક્ષીને તમારે લેવાના હોય છે ધારો કે તમારું એડમિશન ઇંગ્લિશ મેથડ પર થયું હોય તો એક તમારો સબ્જેક્ટ હશે ઇંગ્લિશ પણ ઇંગ્લિશની સાથે તમારે જો ધારો તો તમારે સામે એક બીજી મેથડ લેવાની હોય છે આ જે સબ્જેક્ટ છે એને આપણે મેથડ કહીશું અને મેથડ જે હોય ઇંગ્લિશ સાથે તમે ધારો તો હિન્દી કે તો સંસ્કૃત લઈ શકો કોઈ કેસેસ પણ લઈ છે એ તમારું ડિવાઇડેડ હોય એ તમને ત્યારબાદ બીજા સેમિસ્ટરની આપણે અંદર વાત કરવામાં આવશે કે લેંગ્વેજવાળો હોય તો મોટે ભાગે લેંગ્વેજ લે છે હવે ધારો કે સોશિયલ સાયન્સવાળો હોય એ બીજી મેથડ તરીકે ઇકોનોમિક્સ લઈ શકે ક્યાં તો કોઈક ઇંગ્લિશ પણ લે ગુજરાતી પણ લે એ તમારે જે પણ તમારા ગ્રેજ્યુએશનની અંદર બીજા સબ્જેક્ટો તમે ભણેલા હશે એ રિલેટેડ હશે સાયન્સવાળો જે હોય એ મેથ્સ જ લેવાનો છે પછી સાયન્સવાળો એમ કે મને એકાઉન્ટ જોઈએ એકચ્યુઅલી આપી શકાય પણ એવું પોસિબલ નથી બરાબર છે એટલે સાયન્સવાળો હોય એ મેથ્સ લે એકાઉન્ટવાળો હોય એ ઇકોનોમિક્સ લે છે તો આ તમારી 2 મેથડ થશે અને આ 2 મેથડને આધારે જ તમે ભવિષ્યમાં જ્યારે શિક્ષક બનશો ત્યારે કોઈક એક્ઝામ આપવી હશે એમાં પણ કામ લાગશે અને બીજી વસ્તુ કે તમે કોઈ બી સ્કૂલની અંદર જશો અને તમે જોબ માટે જશો ત્યારે કહેશો કે તમને પૂછશે તમે કયા સબ્જેક્ટ ભણાવી શકો છો તો તમે સાયન્સવાળો હશે તો કહેશે સાયન્સ અને મેથ્સ ધારો કે ઇકોનોમિક્સ અને એકાઉન્ટ મેથડ લીધી હોય તો તે કહેશે કે ઇકોનોમિક્સ અને એકાઉન્ટ કોઈક ધારો કે એવો હોય કે ઇંગ્લિશ સાથે સંસ્કૃત લીધું હોય તો તેમને કહે કે તમે કઈ કઈ મેથડ ભણાવી શકો છો તો ઇંગ્લિશ અને સંસ્કૃત મેથડ મીન્સ કે તમારો સબ્જેક્ટ જે આ સ્કૂલમાં જે હશે
એ તો આ થયું તમારા જે હશે એ બે સબ્જેક્ટ કોમન અને બે સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરવાની હશે મેથડ એક તો તમારી મેન હશે એ અને બાકીની જે મેથડ છે એ તમારે સિલેક્શન કરવાની હશે એમાં તમને કોલેજ મદદ કરશે અને એ મેથડને આધારે જ તમારું આખું બે વર્ષ મૂલ્યાંકન અને અલગ અલગ જે પણ લેસનો આપવાના હશે એ આપવાના આવશે હવે બીજી વસ્તુ કે બીજા સેમની અંદર બીજું એક ઈપીસી વર્ક આવશે અને એ ડ્રામા અને આર્ટને રિલેટેડ હશે કારણ કે શિક્ષક એક જે છે એને આર્ટ અને નાટકનું જો નહીં આવડતું હોય તો કદાચ એ શિક્ષક તરીકે ઊણો ઉતરી શકે નહીં એટલા માટે અમને એ પણ પાઠ શીખવવાના હોય છે એપીસી વર્કની અંદર તમારે કરવાનું આવશે ત્યારબાદ એક ફિલ્ડ વર્ક સેમ વનમાં પણ એક ફિલ્ડ વર્ક હતું સેમ ટુમાં પાછું એક ફિલ્ડ વર્ક આવશે જે તમારે ફિલ્ડમાં જઈને કામ કરવાનું હશે એની વાત આપણે ડિટેલમાં કરીશું ત્યારબાદ વાઇવા આવશે વાઇવા એટલે કે તમારું જે પણ હોય તો તમે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હોય અને એવો જ માહોલ અહીં બીએડ કોલેજની અંદર તમને વાઇવા તરીકે પહેલું બીજું સેમ પતશે તો ત્યારે લેવામાં આવશે અને એના ઇન્ટરનલ માર્ક્સ હશે ત્યારબાદ બીજા સેમની અંદર તમારે કુલ્લે 10 લેસનો સ્કૂલમાં જઈને આપવાના હોય છે 5 લેસનો એક મેથડની અંદર તમે જે મેઇન વિષયમાં પસંદ કરી છે એ અને બાકીની તમે જે લીધી છે એ બાકીના 5 લેસન તમારે બીજી મેથડની અંદર આપવાના હોય છે એટલે કુલ્લે 10 લેસનો આપણે જે તે સ્કૂલની અંદર અને એ સ્કૂલ જે પણ નક્કી કરવાનું કામ હશે એ કોલેજ કરશે અને તમને 2-3 સ્કૂલ આપણે ધારો કે પસંદ કરી હોય એ દરેક સ્કૂલની અંદર તમને લેસનો આપવા માટે ગ્રુપ સહિત અધ્યાપક સહિત અમે આવીશું તમારો આખો લેસન જોઈશું અને એના આધારે તમારું મૂલ્યાંકન કરીશું તો આ રીતે આખું તમારું મૂલ્યાંકનનું વર્ક ચાલતું હોય છે એટલે લેસનો આપવા માટે તમારે સ્કૂલમાં જવું પડે આપણે 10 દિવસ બીજી સ્કૂલની અંદર જશું અને આ લેસનો આપીશું એની અંદર પ્લાનને એવું બનાવવાનું હોય છે એ તમને માહિતી પાછળથી આપણે આપીશું જ્યારે શીખવાનું આવે ત્યારે તો બીજું સેમની અંદર આપણે જોયું 4 સબ્જેક્ટ એમાં 2 સબ્જેક્ટ કોમન બાકીના 2 તમારા મેથડના એક ઈપીસી કરવાનું આવશે એક ફિલ્ડ વર્ક આવશે અને 10 લેસનો આપવામાં આવશે ક્લિયર હવે આપણે વાત કરીએ સેમિસ્ટર 3ની તો સેમિસ્ટર 3ની અંદર માત્ર 2 સબ્જેક્ટો આવશે માત્ર 2 સબ્જેક્ટો ભણવાના છે કુલ્લે માત્ર 4 યુનિટો બહુ જ ટૂંકો પોર્શન છે ધારો તો તમે 10 દિવસની અંદર પણ સિલેબસ કમ્પ્લીટ કરી શકો કારણ કે શું છે કારણ કે એની અંદર તમારે 2 ઈપીસી વર્ક કરવાના આવે છે અને 2 ઈપીસી વર્કની અંદર એક જે આવે એ આઈસીટી બેઝ આઈસીટી બેઝ એટલે તમને ખબર જ છે કે શિક્ષક તરીકે તમે જ્યારે જશો સ્કૂલની અંદર તો ત્યારે તમને કોમ્પ્યુટરનું અને આઈસીટીનું જો નોલેજ નહીં હશે આજે તમને ખબર છે કે આ કોવિડને કારણે ઓનલાઈન શિક્ષણ થઈ રહ્યું છે અને ત્યારે જે મિત્રો આઈસીટીની અંદર જો સારામાં સારું કાર્ય કરેલું હશે એમને અગવડતા નહીં પડી હશે તો આઈસીટી પણ આજે જરૂરી છે આજના જમાનાની અંદર આઈસીટી જરૂરી છે તો એ બીએડ કોલેજના ભાગ અભ્યાસક્રમના ભાગરૂપે એક વિષય આપણે આઈસીટી પણ ભણવાનો છે એની અંદર તમે કોમ્પ્યુટર રિલેટેડ ઘણી ઘણી બાબતો અને ઓનલાઈન બાબતો ઘણી શીખશો ત્યારબાદ અન્ડરસ્ટેન્ડિંગ સેલ્ફ એક બીજું ઈપીસી આવે છે ત્રીજા સેમની અંદર 2 ઈપીસી આવે એના અંતર્ગત તો એની અંદર તમારે સ્વની સમજ હવે સ્વની સમજ પર આખું તમારે જે પણ હોય એ અલગ અલગ પ્રવૃત્તિ કરવાની આવશે એ તમને કહેવામાં આવશે અને સેમિસ્ટર 3ની અંદર બીજું એક ફિલ્ડ વર્ક તો આવશે અને લાસ્ટમાં તમારે 7 વીક તમારે ઇન્ટર્નશીપ કરવાની હોય છે ઇન્ટર્નશીપ એટલે એવું કે તમારે એ 7 વીક કોલેજમાં આવવાનું રહેતું નથી પરંતુ તમારે તમારા નજીકની જે અમે 3-4 જણનું ગ્રુપ બનાવીશું અને એ ગ્રુપ તમે તમારી નજીકની સ્કૂલની અંદર જઈને ત્યાં તમારે ઇન્ટર્નશીપ કરવાની હોય છે જે સ્કૂલ હોય અને એ સ્કૂલના જે નિયમો હોય અને સ્કૂલના પ્રિન્સિપલ સાથે તમારે સહમતિ સાધવી ત્યાંના ટીચરો સાથે સિલેબસની ચર્ચા કરીને તમારે તે સ્કૂલમાં એક શિક્ષક છે એ તરીકેનું જ કાર્ય આખો દિવસ કેવી રીતે કરવાનું એ એમના કાઉન્સેલર શિક્ષક જે હશે એ કહેશે એના માર્ગદર્શન હેઠળ કરવાનું આવે છે એની અંદર કોલેજ માત્ર તમને ગાઈડલાઈન પ્રોવાઈડ કરશે અને કેવી રીતે કરવાનું છે એ બાકીનું કાર્ય જે પણ હોય એ ત્યાં શાળાના કાઉન્સેલર શિક્ષક જે હશે એ તમને કહેશે એ રીતે કાર્ય કરવાનું હોય છે તો આવી ઇન્ટર્નશીપ હોય છે એટલે ત્રીજા સેમની અંદર જો આપણે વાત કરીએ તો કુલ્લે 2 સબ્જેક્ટ ભણવાના છે 2 ઈપીસી વર્ક છે અને 1 ફિલ્ડ વર્ક છે અને 7 વીકની 1 તમારી ઇન્ટર્નશીપ આવશે તો આ ત્રીજા સેમની વાત ત્યારબાદ ચોથું સેમ ચોથા સેમની અંદર તમારે 3 સબ્જેક્ટો ભણવાના છે ત્યારબાદ 1 ફિલ્ડ વર્ક આવશે અને 2 એન્યુઅલ લેસન અને એન્યુઅલ લેસન જે છે એનું ખરેખર ગંભીરતા ખૂબ મહત્વની છે
કારણ કે એન્યુઅલ લેસન એવું એટલે એના માટે જોવા માટે બહારથી બીજી કોલેજના અધ્યાપકો આવતા હોય છે, એનું બાહ્ય મૂલ્યાંકન થતું હોય છે. તે સમયે તમારા એન્યુઅલ લેસન એટલે એક લેસન એક મેથડનો, બીજી મેથડનો બીજો એક લેસન, આવા બે લેસન પ્લાન બનાવવાના હોય છે અને જે તે શાળાની અંદર આપવાના હોય છે. અને એનું મૂલ્યાંકન કોલેજના અધ્યાપકો નહીં કરશે, પણ બાહ્ય મૂલ્યાંકનકાર એટલે બીજી કોઈ કોલેજોમાંથી આવેલા અધ્યાપક તમારું મૂલ્યાંકન કરશે અને એનું ઇવાલ્યુએશન કરશે. એટલે એ લેસન જે હોય એ તમારે ખૂબ જ સારો બનાવવાનો હોય છે, તો એનું પૂરેપૂરું ગાઈડન્સ તમને મળશે. પણ મતલબમાં એટલું કે બે તમારે એન્યુઅલ લેસન વાર્ષિક પાઠો આપવાના હોય છે. અને ચોથા સેમની અંદર તમારી 4 વીકની ઇન્ટર્નશીપ હશે. તમને કીધું તે રીતે ત્રીજા સેમની અંદર જે રીતે તમે ઇન્ટર્નશીપ કરી છે એ જ રીતે ચોથા સેમની અંદર પણ તમારે 4 વીકની ઇન્ટર્નશીપ કરવાની આવે છે. એટલે તમે અલગ અલગ સ્કૂલોની અંદર જશો ગ્રુપવાઇઝ અને ત્યાં જ તમારે 2 મહિના આખી ઇન્ટર્નશીપ આચાર્ય અને કાઉન્સેલર શિક્ષકની દેખરેખ હેઠળ કરવાની હોય છે. તો આ આપણા થયા 4 સેમિસ્ટર. તમને ખ્યાલ આવી ગયો હશે એવું મને લાગે છે. હવે આજે આપણે જે વાત કરવાના છે એ આ તો મેં એકદમ તમને આખું બીએડનું 2 વર્ષનું કીધું, પણ આજે જે આપણે વાત કરવાના છે એ છે કે બીએડ સેમ 1માં કઈ કઈ બાબત આવે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે રીતે કીધું એ રીતે કે ઘણા બધા મનમાં પ્રશ્નો પણ આવ્યા હશે. જ્યારે મેં એક તમારું દૈનિક આખું આયોજન પત્ર પહેલા સેમનું આખું મૂકવામાં આવ્યું છે અને એમાં તમે જોઈ શકો છો કે 60 દિવસનો સમયગાળાની અંદર મેં આખું રેડી કર્યું છે. એનું કારણ એક જ છે કે તમે એ ડે ટુ ડે જો કામ કરશો તો બીએડ ભારે નહીં પડે. ઘણી વખત એવું બનતું હોય છે કે તમે આજનું કામ કાલે અને કાલનું પરમ દિવસે અને પરમ દિવસનું ચોથે દાડો એવું કરશો તો બીએડમાં એવું નહીં પોસિબલ બની શકે. તમારે શું કરો, આજનું કામ આજ જો કરશો ને તો બીએડ બહુ જ સરસ રીતે થઈ જશે, એકદમ સારી રીતે તમે ખરેખર પાસ આઉટ કરી જશો અને સારામાં સારું શીખી શકો. તો એના માટે આપણે જોયું હશે કે પ્લાનિંગ આખું બનેલું છે અને આ પ્લાનિંગનો અમલ ત્યારથી આવશે કે જ્યારથી આપણી ઓફલાઈન ક્લાસો ચાલુ થશે. આપણે એવું કહી શકીએ, ગેરંટી કોઈ નહીં કહી શકાય, પણ સરકારની જે ગાઈડલાઈન આવશે એને આધારે લાગી એવું રહ્યું છે કે કદાચ 1 જાન્યુઆરી 2021થી આપણા ઓફલાઈન ક્લાસો ચાલુ થવાની શક્યતાઓ છે. તો ત્યારથી આપણે આ સમયપત્રકને અનુસરશું. આપણે જે પણ છે તે 11:30 થી 4 નું આખું સમયપત્રક બનાવ્યું છે અને ડેઈલી તમે જ્યારે કોલેજમાં અહીં આવશો તો ત્યારે આ રીતના સમયપત્રકને આપણે ફોલો કરીશું. પરંતુ જો સમજો કે આમાંથી ઘણા બધા પાર્ટો એવા છે કે જે આપણે કદાચ અત્યારે ઓનલાઈન કરાવવું પડશે, તો તેના ઘણા બધા પાર્ટો જે હશે એને આપણે ઓનલાઈન વિડીયો દ્વારા તમને શીખવી દેવામાં આવશે. અમુક જે પાર્ટો હોય, આપણા પાસે હજુ દિવસો છે, તો એ દિવસોની અંદર જે થઈ શકે એવા, ધારો કે ઈપીસી જે છે એ તમે કરી શકો એવું વસ્તુ છે જાતે ઘરે બેઠા, તો એનો અમે તમને વિડીયો મોકલાવીશું અને એના આધારે તમારે શોધખોળ કરીને જે પણ મટીરિયલ બનાવવાનું હશે એ તમે બનાવશો. અને ત્યારબાદ કંઈક તમને નહીં ખબર પડે તો વાંધો નહીં, જ્યારે કોલેજ આવો છો તો ત્યારે તો તમે એને સોલ્યુશન મેળવી શકો છો. એટલે કહેવાનો મતલબ એટલો છે કે આપણે ઓનલાઈન ચાલશે કે ઓફલાઈન ચાલશે એમાં કશો ફરક નહીં પડશે. પણ જે મિત્રોને ઘણી બધી ચિંતાઓ છે કે આપણો સિલેબસ પૂર્ણ કઈ રીતે થશે કે ઓનલાઈન ચાલશે તો કેવી રીતે કરશો, મિત્રો તમને કહું છું કે ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, ક્વોલિટી વગર કંઈ પણ કામ કરવું નકામું છે. ઘણા બધા મિત્રો એવું પણ કરે છે, અત્યારે સિલેબસ ફિનિશ કરવો હોય તો ઓનલાઈન તમારે કરાવવું હોય ને તો હું આવીને 10 વિડીયો તમને મૂકી દઉં તો એક દિવસમાં પણ સિલેબસ પૂર્ણ થઈ જાય, પણ એનો કોઈ મતલબ નથી. જ્યાં સુધી તમે તમારી ટ્રેનિંગ સારી રીતે અને તમને સમજ નહીં પડે ત્યાં સુધી જો તમે ખાલી કરાવવા પૂરતું કરાવવાનો કોઈ મતલબ નથી, મને એવું લાગી રહ્યું છે. અને આપણી કોલેજમાં કરાવવા પૂરતું નથી કરાવવામાં આવતું. આપણી કોલેજમાં મુખ્ય ધ્યેય એ જ રહે છે કે વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે ટ્રેનિંગ લઈને 2 વર્ષ બાદ જ્યારે કોલેજની બહાર નીકળે અને કોઈક જગ્યાએ જોબ મેળવવાનો પ્રયાસ કરે તો એ જોબની અંદર એ ફેલિયર નહીં થવો જોઈએ. એમને સારામાં સારું નોલેજ હોય, એમના પાસે સારામાં સારી સ્કિલ વિકસાવેલી હોય, એ બાબતનું અમે યોગ્ય કાળજી રાખીએ છીએ. તો હવે આપણે વાત કરીએ, એટલે તમે આ જે આપણું ટાઈમ ટેબલ બનાવેલું છે એ આપણે ઓફલાઈન માટે છે. ઓનલાઈન માટેનું આપણે જે પણ છે એ સાહિત્ય તમને ગ્રુપની અંદર મોકલતા રહેશું, એને એ ખરેખર તમારે જોતા રહેશો. પણ એની અંદર આપણે એટલું બધું સિલેબસને ધ્યાનમાં રાખીને અત્યારે ઓનલાઈનમાં કાર્ય કરીશું નહીં, કારણ કે સિલેબસ તમે અત્યારે તમને હું ઓનલાઈન સિલેબસ શીખવીશ અને માર્ચમાં કે એવી એક્ઝામ આવશે 101, 102, 103 કે 104ની તો ત્યારે કદાચ તમે ભૂલી ચૂક્યા હોશ.
તો આપણે જે પણ છે ઈપીસી વર્ક છે આપણું, આપણું માઇક્રો ટીચિંગ છે, એની બાબત આપણે કદાચ ઓનલાઈન જો ચાલુ નહીં થાય તો ઓનલાઈનમાં આપણે એ શીખીશું. બાકી સિલેબસની તમારે ટેન્શન લેવાની જરૂર નથી. સિલેબસ જે છે એ આપણે ઓફલાઈન જ્યારે આવશો તો એ કવર કરવું મુશ્કેલ નથી, તે પણ સારામાં સારી રીતે. અને એની જો ઓનલાઈન હશે તો આપણે એ પણ તૈયારી રાખી છે, પણ એ સિલેબસને આપણે પ્રથમ મળીશું નહીં. બરાબર છે? પહેલાં જે છે તે આપણે આપણું એક્ટિવિટી બેઝ ઈપીસી છે, ફિલ્ડવર્ક છે, આપણું જે પણ છે તે માઇક્રો ટીચિંગ છે, એના પર આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સેમિસ્ટર વનની અંદર જે મેં તમને કીધા કે ચાર સબ્જેક્ટો આવે છે, એ ચાર સબ્જેક્ટની અંદર પહેલો જે સબ્જેક્ટ છે એને આપણે 101 કહીશું, 101. એનું નામ છે ચાઇલ્ડહુડ એન્ડ ગ્રોઈંગ અપ, બાળપણ અને બારણું છે. એની અંદર કુલ્લે ચાર યુનિટો આવે છે અને એ ચાર યુનિટની અંદર તમારે મોટે ભાગે સાયકોલોજી, મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને આ આખો સબ્જેક્ટ છે કે વિદ્યાર્થીઓને જો ભણાવવા હોય તો કઈ રીતે ભણાવવા, વિદ્યાર્થીઓ જે હોય એનું બાળપણ કેવું હોય, એમની અવસ્થાઓ કેવી હોય, એમને વૃદ્ધિ કેવી રીતે થાય, વિકાસ કેવી રીતે થાય, એમ જોવા જઈએ ને તો આ સબ્જેક્ટ બહુ જ પસંદીતો છે અને એમાં ખરેખર જાણશો ને જેટલું એટલું ઓછું છે. એટલે એ મજાનો વિષય છે 101. ત્યારબાદ એટલે કુલ્લે ચાર યુનિટ આવે અને આ જે યુનિવર્સિટીની એક્ઝામની અંદર આનું 70 માર્ક્સનું પેપર પૂછાય છે અને 30 માર્ક ઇન્ટરનલના છે. હવે 70 માર્ક્સનું પેપર અને એના તમારે 3 કલાકની અંદર 70 માર્ક્સનું પેપર લખવાનું હોય છે. બરાબર છે? અને યુનિટો કેટલા છે? 4 છે અને એમાં 30 માર્કનું ઇન્ટરનલ હોય છે. હવે આ જે 30 માર્કનું તમારું ઇન્ટરનલ છે એની અંદર 30 માર્ક કેવી રીતે બાયફર્કેશન હોય, તો 15 માર્ક્સ તમે જે પહેલી એક્ઝામ લેવાશે કોલેજની એમાં તમે જેટલા માર્ક્સ આવશે એના કન્વર્ટ કરીને આપણે 15 માર્ક્સમાં મૂકીશું. ત્યારબાદ આપણું જે પણ હશે એ પ્રેક્ટિકલ વર્ક આવશે, તો એ પ્રેક્ટિકલ વર્ક જે છે એના આપણે 5 માર્ક આપેલા છે પ્રેક્ટિકલ વર્કના. એ પ્રેક્ટિકલ વર્ક એટલે એવું છે કે કંઈક સેમિનાર, ડિબેટ, તમારા જે 101 વિષયને ધ્યાનમાં રાખીને જે છે એ થશો અને એમાં તમારું જે પરફોર્મન્સ હશે એમાં તમને કદાચ કોઈક ચાર્ટ બનાવવા પણ આપી શકે કે એ વિષયને 101ને ધ્યાનમાં રાખીને, તો એના 5 માર્ક્સ છે. એટલે એ જો તમે સારામાં સારું કરશો તો એ તમે સારામાં સારા માર્ક્સ એમાં ઇન્ટરનલ મેળવી શકો છો. અને ત્યારબાદ ટર્મ પેપરના, ટર્મ પેપર એટલે એવું છે કે 101માંથી તમને 3-4 સવાલો આપવામાં આવશે અને એને તમારે મોડે કરીને એ લાસ્ટમાં સેમિસ્ટર વનની જે સામાયિક પરીક્ષા આવવાની હોય ને એની અગાઉ અમે ટર્મ પેપર લેતા હોઈએ છીએ, તો એની અંદર તમને 3-4 સવાલ આપેલા હોય એમાંથી તમને કહેવામાં આવે કે 1/2 કલાકની અંદર આ મોડે તમારે જવાબ લખવાનો છે અને એના ભાગરૂપે શું થાય કે એ સવાલનું તમારું એક્ઝામની અંદર પણ વંચાઈ જાય, એનો આ હેતુ રહે. એટલે ટર્મ પેપર પણ તમારું ક્લિયર થશે 10 માર્કનું અને તમારું જે એક્ઝામ આવવાની છે એક્સટર્નલ કે ઇન્ટરનલ એમાં પણ તમે સારામાં સારું પરફોર્મન્સ કરી શકો. એટલે અમે એવું મલ્ટિપલ વિચારીએ છીએ કે એક વસ્તુ થાય અને એનો 1-2 જગ્યાએ લાભ મળી શકે, તો આ 70 અને 30 માર્કનો. ત્યારબાદ 102 પેપર એ જે છે એ છે સાપ્રત ભારત અને શિક્ષણ, તો એની અંદર તમારો જે બી છે તો તે શિક્ષણની નીતિઓ કેવી છે, બંધારણ કેવું છે, રાષ્ટ્રીય એકતા એટલે શું છે, એની અંદર તમારું વૈશ્વિકરણ એટલે શું છે, સ્ત્રી શિક્ષણ એટલે શું છે, આ બધી બાબતોના કુલ્લે 4 યુનિટો આવે છે. મતલબ આ શિક્ષણને ધ્યાનમાં રાખીને જે શીખવાનું છે શિક્ષણની નીતિઓ એના તમારા 4 યુનિટ્સો અલગ અલગ આવશે અને એના તમારા કુલ્લે 70 માર્ક્સ છે, 30 માર્ક ઇન્ટરનલ છે, તમને જે 101માં કીધું એ જ માર્કું આમાં રહેશે. બરાબર છે? ત્યારબાદ 100 ટોપ અભ્યાસક્રમમાં ભાષા. જો મિત્રો, આપણે ઘણી વખત ઘણા મિત્રોને પ્રશ્ન પણ થતો હશે કે હું તો સાયન્સનો વિદ્યાર્થી છું, મારે ભાષા શું કામનું? કોઈકને એમ થતું હશે કે હું તો કોમર્સનો વિદ્યાર્થી છું, મારે સાયકોલોજી સાથે શું મતલબ? કોઈકને આર્ટ્સવાળો એમ પણ વિચાર કરે કે મારે આ શિક્ષણ દ્વારા શીખીને શું કરવાનું? એવું નથી. બીએડ એટલે મલ્ટિપલ સ્કિલવાળો માણસ જોઈએ, કારણ કે તમે જ્યારે પણ ક્લાસરૂમની અંદર ક્લાસ આપશો, પછી એકાઉન્ટનો હોય કે તમારો સાયન્સનો હોય કે મેથ્સનો હોય, ત્યારે તમારું ભાષાનું જો કૌશલ્ય નહીં હશે અને એ જ જો તમને ખબર નહીં હશે તો તેનો કોઈ મતલબ નથી રહેતો અને તમે એવું સારામાં સારા શિક્ષક નહીં બની શકો. એટલે આ બધા જે સબ્જેક્ટો જે છે એ એવા છે કે ટીચર તરીકે તમારું ઘડતર કરે અને ટીચર તરીકે તમે એક સક્ષમ ત્યાં ક્લાસરૂમની અંદર જઈને વક્તવ્ય આપી શકો એના માટે આ બધા વિષયો આ છે. એટલે દરેક વિષયોનું અનેરું મહત્ત્વ છે અને એ મહત્ત્વ તમે સમજશો અને જાણશો તો ખૂબ મજા આવશે. 103 વિષય પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. અભ્યાસક્રમમાં ભાષા એની અંદર માત્ર બે યુનિટ તમારે ભણવાના છે. એની અંદર તમારા બે યુનિટની અંદર તમારે ભાષા, બોલીઓ એના વિશે હશે, કોમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન વિશે હશે. એટલે એ તમારે બે
યુનિટો ભણવાના છે એના યુનિવર્સિટીની અંદર માત્ર 35 માર્ક્સ છે અને ઇન્ટરનલ તમારા 15 માર્ક્સ છે. ઇન્ટરનલમાં બી તમને કીધું એ રીતે કે એમાં બાયફર્કેશન એવી રીતે છે કે તમારું જે સામાયિક એક્ઝામ હોય એના 7 માર્ક્સ છે, પ્રેક્ટિકલ વર્ક છે એના 3 માર્ક્સ છે અને ટર્મ પેપરના 5 માર્ક્સ છે. એટલે ઇન્ટરનલમાં આપણે 3 વસ્તુ જ મહત્વનું છે. તમે જે એક્ઝામ આપો તેમાંથી તમને માર્ક્સ મળે, તમે જે પ્રેક્ટિકલ વર્ક એટલે શું છે કે તમે ક્લાસરૂમની અંદર તમે કેટલા સહભાગી બન્યા, તમે કેવી રીતે કામ કર્યું, તમે એક્સ્ટ્રા જે એ વિષયની અંદર કંઈક આપ્યું છે, તમને કોઈકમાં ગ્રુપમાં પ્રવૃત્તિ આપી તો એ તમારે રજૂ કરવાનું હોય છે, તો એ બાબત તમને પ્રેક્ટિકલ વર્કની અંદર આવશે. એટલે એ તમારી ભાગીદારીતા કેટલી છે એ, અને ટર્મ પેપર એટલે તમે જે ભણ્યા છે એમાંથી તમને આવડ્યું એ તમે સવાલ લખવાનો હોય છે. તો આ તમારું ઇન્ટરનલ હોય છે એટલે 35 વત્તા 15. એ જ રીતે બીજો એક ચોથો વિષય આવે છે 104, એ છે વિદ્યા અને વિષયોની સમજ. એટલે અલગ અલગ વિષયો જે છે એના હેતુઓ શું છે, આ પણ 2 યુનિટની અંદર છે. વિષયો કયા આવે છે, એમાં કઈ રીતનું તમારે મહત્વ છે, એની સંકલ્પના શું છે, એનો અનુબંધ કેવી રીતે છે, એના વિષયની પૂરેપૂરી માહિતી 104 પેપરની અંદર આવશે અને એ તમારે ભણવાનો રહેશે. એટલે 35 માર્ક્સ એના અને 15 માર્ક્સ ઇન્ટરનલ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે સેમિસ્ટર 1 ની અંદર 4 સબ્જેક્ટો આવે, 4 સબ્જેક્ટની અંદર 101, 102, 103 અને 104. 101 જે છે એ સાયકોલોજી રિલેટેડ છે, 102 એ તમારી શિક્ષણની નીતિઓને ધ્યાનમાં રાખીને આખો સબ્જેક્ટ બન્યો છે, 103 એ ભાષા અંગેનો છે અને 104 એ તમારે વિવિધ વિષયોની સમજ વિશેનો છે. 101માં 70 વત્તા 30, 70 માર્ક એક્સટર્નલનું અને 30 માર્ક ઇન્ટરનલ. 102માં 70 વત્તા 30 એટલે 70 એક્સટર્નલ, 30 ઇન્ટરનલ. 103ની અંદર 35 વત્તા 15 એટલે કે 35 તમારા એક્સટર્નલ, 15 ઇન્ટરનલ. એ જ રીતે 104ની અંદર પણ 35 વત્તા 15. તો આ માળખું તમને કદાચ ક્લિયર થઈ ગયું છે. હવે આ 4 સબ્જેક્ટો થયા, ત્યારબાદની વાત જે છે એ છે આપણું માઇક્રો ટીચિંગ. હવે સૌપ્રથમ ઘણાને આ મનની અંદર વિચાર આવશે, એને ગુજરાતીમાં સૂક્ષ્મ અધ્યાપન કહેવાય, કે માઇક્રો ટીચિંગ એટલે શું છે. તો ઘણી વખત એવું થતું હોય છે કે તમને ડાયરેક્ટ જો અમે ક્લાસરૂમની અંદર અત્યારે જો મોકલી દઈએ સ્કૂલની અંદર અને કહેવામાં આવે કે 40 મિનિટનો લેક્ચર આપવો છે, તો કદાચ નહીં 100% ખાલી 10% સ્ટુડન્ટોથી આપી શકાય. બાકી ઘણાને ડર હોય, અત્યારે પણ ઘણાને બીએડમાં અત્યારે તમે એડમિશન લીધું હશે તો એમ થતું હશે કે મારાથી બોલાશે કે ક્લાસમાં, ભલે ને નહીં બોલાશે પણ એ કેવી રીતે બોલાવડાવવું છે અને એ કેવી રીતે ટ્રેનિંગ આપવી છે એ કામ અમારું છે. એટલે એમાં તમે નિશ્ચિંત રહો કે એ ટ્રેનિંગ અમે તમને આપશું. અને કેવી રીતે, તો એના માટે આ ઘડેલું જ વસ્તુ છે કે માઇક્રો ટીચિંગ. અને માઇક્રો ટીચિંગની 6 સ્કિલો છે અને એ 6 આમ તો ઘણી બધી છે, 23 જેટલી છે, પણ આપણે 6 સ્કિલ આપણે અહીંયા શીખીશું અને એનો તમે 5-5 મિનિટનો તમે આખો લેસન આપશો. તો માઇક્રો ટીચિંગની અંદર શું કરવામાં આવે છે કે તમને ધારો કે 50 વિદ્યાર્થીઓ હોય તો 8-10ના ગ્રુપમાં વહેંચવામાં આવે છે અને એક અધ્યાપક આપવામાં આવે છે. ત્યાં તમે એક વિષય પર 5 જ મિનિટનું અગાઉથી એ નક્કી હોય, પ્લાન બનેલો હોય અને એ તમે 5 મિનિટનું તમારું અધ્યાપન કાર્ય કરો છો. એ 5 મિનિટની અંદર તમારામાં કઈ ખામીઓ હશે એ તમને અધ્યાપક અને તમારા તાલીમાર્થ દરેક તાલીમાર્થીઓ એ જ આપવાનું છે એ ગ્રુપની અંદર. એટલે દરેકમાં કંઈક ને કંઈક ખામી નીકળશે, એ તાલીમાર્થી પણ કહેશે, અધ્યાપક પણ કહેશે, એને તમારે સુધારવાનું છે માત્ર 5 મિનિટ. અને એમાં કોઈકને એની ડિટેલમાં માહિતી આપશે માઇક્રો ટીચિંગ જ્યારે ચાલશે ત્યારે. તો આવા તમારે 6 માઇક્રો ટીચિંગ આપવાના હોય છે. એમાં અલગ અલગ સ્કિલ, પહેલી આવે છે અભિપ્રેરણા. અભિપ્રેરણા એટલે કે તમારે ક્લાસરૂમમાં જઈને પહેલાં કઈ બાબત કરવાની છે, કયું સ્કિલનો ઉપયોગ કરવાનો છે એ તમને શીખે. ત્યારબાદ પ્રશ્ન પ્રવાહિતા, કે પ્રશ્ન વર્ગખંડમાં કઈ રીતે પૂછાય એ સ્કિલ છે. ત્યારબાદ સુદૃઢીકરણ પ્રશ્ન કૌશલ્ય. સુદૃઢીકરણ કૌશલ્ય એટલે એવું કે તમે પ્રશ્નો પૂછ્યા બાદ વિદ્યાર્થીઓને કંઈક ફીડબેક આપશો અને ફીડબેકની અંદર કયા શબ્દો કે કયા તમે બાબતો કહી શકો એની વાત આ કૌશલ્યની અંદર. ત્યારબાદ કાપા કાર્ય કૌશલ્ય એટલે કે કાળું પાટિયું એટલે કે બ્લેકબોર્ડ વર્ક. એ કાળું પાટિયું એટલે કે તમારે કાપા કાર્યની અંદર તમારે બ્લેકબોર્ડ વર્ક કેવી રીતે કરવું કે જેથી તમારું ઇફેક્ટિવ બ્લેકબોર્ડ વર્ક છે એની વાત કરીશું. ત્યારબાદ ઉદાહરણ કૌશલ્ય, ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓને ઉદાહરણ કેવી રીતે આપવા, કયા કયા આપવા, વિષયને અનુકૂળ આપવા, એની દરેક બાબતની વાત આ ઉદાહરણ કૌશલ્યની અંદર કરવા. ત્યારબાદ છેલ્લું આપણે ઉત્તેજના પરિવર્તન, એટલે વર્ગખંડમાં તમે હાવભાવ, આરોહ અવરોહ, ક્યાં અટકવું છે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે શું જોશો, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. અત્યારે તમને આ નવું લાગશે કે આ 6 ક્યાં આવી ગયા, ના તો પહેલી વાર નામ સાંભળ્યું છે. ઓલવેઝ એવું લાગે
પણ જ્યારે તમને આ બધા વિષયોની લગભગ આ દરેક કૌશલ્યની આપણે ત્યાં 3-4 દિવસ આખો એક કૌશલ્ય પાછળ આપણે 4 દિવસ વાપરીશું અને એને કારણે તો જ સ્કિલ આવશે અને તો જ તમે સારામાં સારું લેસન સ્કૂલમાં જઈને આપી શકશો. આ સ્કિલ જેમની જેટલી પણ પાવરફુલ થશે એટલું સારામાં સારો શિક્ષક તમે બની શકશો. તો આ 6 કૌશલ્ય આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. અને આપણે એવું નથી કરાવતા, ઘણા બધા જગ્યાએ એવું પણ જોવા મળે કે 6-6 કૌશલ્ય એક જ દિવસે શીખી દેવામાં આવે અને પછી પેલા વિદ્યાર્થીને ખબર જ નહીં પડે કે આમાં શું આવે. આપણે એવું નથી કરવાનું. આપણે કોઈ પણ એક કૌશલ્યની સમજૂતી આ એ જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી બીજું કૌશલ્ય આવશે નહીં. એટલે જે એકમાં તમે પાવરધાર થશો પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, પછી પાંચમું, પછી છઠ્ઠું, આ રીતે આપણે શીખીશું. તો આ તમારે 6 કૌશલ્ય આપવાના છે. આ દરેક કૌશલ્યના 5 માર્ક્સ છે, એ તમારા કુલ 30 માર્ક્સ માઇક્રો ટીચિંગના છે. એટલે કહેવાનો મતલબ એ થયો કે આમાં પરીક્ષા કહીને રોજના જ ચાલતી હોય છે. બીએડમાં તમે જોઈ શકો છો કે અભિપ્રેરણા કૌશલ્ય જે દિવસે આપશો તે દિવસે તમારા જે તે અધ્યાપક હશે ત્યાં ગ્રુપની અંદર એ તમારું ઓબ્ઝર્વેશન કરશે અને તમે હા નો ડાઉટ એની અંદર એવું હશે કે 3-4 વખત પણ તમને લેસન અપાવે અને છેલ્લી વખત જો તમે સારામાં સારો આપશે તો 5માંથી મેક્સિમમ માર્ક્સ તમને આપી શકે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઇન્ટરનલ માર્ક્સ અહીં રોજના જ ચાલતા હોય છે. તમે કદાચ પ્રેક્ટિકલ વર્ક જો સાંભળ્યું હોય તો એની અંદર મેં તમને કીધું કે તમે ક્લાસરૂમમાં કેટલી ભાગીદારીતા, જો ભાગીદારીતા વધારે હોય તો તમારા માર્ક્સ મળવાના જ છે. એટલે બીએડમાં ઇન્ટરનલ માર્ક્સ આપવાના નથી હોતા પણ તમારે લેવાના હોય છે અને એના માટે તમે એક્ટિવ હોવા જરૂરી છે. તો આ 6 માઇક્રો ટીચિંગ આવશે અને ત્યારબાદ તમારે એક ફિલ્ડ વર્ક કરવાનું આવે છે અને એ ફિલ્ડ વર્ક જે છે એ તમારે તમને ઘણાને પ્રશ્ન થશે કે ફિલ્ડ વર્ક એટલે શું, એને ક્ષેત્ર કાર્ય કહેવાય. ફિલ્ડ એટલે કે તમે તમારા ફિલ્ડની અંદર જઈને એક નાનકડું, મતલબ એવું કહી શકાય કે એક નાનકડું રિસર્ચ કરવાનું હોય છે. ધારો કે તમને કોઈ સ્કૂલની અંદર જાઓ ને એમ કહેવામાં આવે કે વિદ્યાર્થીઓ છે અને ધારો કે અંધ વિદ્યાર્થીઓ છે તો એને કઈ કયા પ્રોબ્લેમો થાય છે. ધારો કે એવું થઈ શકે કે ટીચરોને આ વિષય ભણાવવામાં કયા કયા પ્રોબ્લેમો થાય છે. ધારો કે એવું હોઈ શકે કે કોઈ શાળાની અંદર જે પ્રાર્થના સંમેલન છે એનું આયોજન કઈ રીતે થાય છે. તો એ તમે તમારે ફિલ્ડમાં જશો, સ્કૂલમાં જાઓ તો જ તમને ખ્યાલ આવે અને એના માટે તમારે આખું ફિલ્ડ વર્ક કરવાનું. ફિલ્ડ વર્કનું તમને આખું નોલેજ આપવામાં આવશે. લગભગ 12 દિવસનું આપણે આખું આયોજન કરેલું છે. એની અંદર અલગ અલગ રીતે કે પ્રશ્નાવલી કેવી રીતે બનાવવાની છે, ફિલ્ડમાં કઈ રીતે જવાનું, એમની પાસે કઈ રીતે તમે અભિપ્રાયો લેવાના છે, તમારે કઈ રીતે ચેકલિસ્ટ જોવાનું છે, આ બધી બાબતો તમને સમા જોવા મળશે ફિલ્ડ વર્કની. એટલે એની કોઈ ટેન્શન નહીં લો. અને આ ફિલ્ડ વર્ક 4-4 સેમિસ્ટરમાં છે. એટલે સેમિસ્ટર 1માં તમને ઊંડાણપૂર્વક શીખવવામાં આવશે, ત્યારબાદ તમે જાતે કરશો, એ 100% ગેરંટી છે. એટલે તમે એ ફિલ્ડ વર્ક કરશો અને તમને કીધું એ રીતે કે પ્રેક્ટિકલ વર્ક તો તમારું ચાલતું જ રહેવાનું છે, બરાબર છે. અને એક જે બાબત છે એ છે તમારું તમારું ઈપીસી વર્ક. અને ઈપીસી વર્ક એ આપણે કુલ્લે 5 પાર્ટની અંદર ડિવાઈડ કરશું. ઈપીસી વર્કની અંદર પહેલું જે આ વખતે આપણે જોવાના છે એની અંદર આપણે 5 પાર્ટોમાં ડિવાઈડ કરશું. એ કદાચ આપણે ઓનલાઈન પણ ચાલુ કરીશું જો લાંબા સમય સુધી ઓફલાઈન શક્ય નહીં બને તો. તો એ ઈપીસીની અંદર આપણે જે જોઈશું તો તે આપણે 5 વિગતો જોવાનું છે, જેમાં પ્રાર્થના સંમેલન વિશેનું, બોધકથાવાળું, ચર્ચાપત્ર, પુસ્તક સમીક્ષા અને ચિત્રવાર્તા. આટલી 5 બાબતોનો આપણે અભ્યાસ કરવાના છે. એની અંદર એવું જ કે પ્રાર્થના સંમેલનો, પ્રાર્થના પ્રવચનો, કે પ્રાર્થના પ્રવચનો 5 કયા કયા હોઈ શકે એ તમે શોધશો અને એ લખશો એટલે તમને ખ્યાલ આવે કે આ ઈપીસી વર્ક એટલે કંઈક એટલું બધું ભારે નથી. એને સમજવાનું છે કે પ્રાર્થનાના 5 પ્રવચનો હોય એ તમારે શોધીને લખવાના છે. ત્યારબાદ બોધવાર્તા, તો તમે 5 બોધવાર્તા એ તમને અહીં શીખવવામાં આવશે. હા, એવું નથી કે તમને ડાયરેક્ટલી આપી દેવામાં આવે. બીજા જેવું આપણે નથી કરતા કે તમને કહેવામાં આવે આખો ચોપડો ને આ ભાઈ વાત કરી લાવજો, એવું નથી. આ ટ્રેનિંગ છે ને ટ્રેનિંગમાં તમને ખાલી ઉતારો જો કરવાનો હોય તો એ સબ્જેક્ટનો કોઈ મતલબ નથી. એટલે અહીં તમને શીખવવામાં આવશે. અને આ જે ઈપીસી વર્ક છે ઓફલાઈન જો ચાલુ થશે ને તો તમને કહો, જો ઓફલાઈન ચાલુ થયું આપણું તો આપણે ઈપીસી વર્ક અહીં ક્લાસરૂમની અંદર જ કરીશું. ઘરે એ કામ લઈ જવાનું નથી. આપણે ક્લાસરૂમની અંદર જ વર્કશોપ ચાલશે અને એની અંદર તમે બધા સાથે બેઠેલા હશે, બધા અધ્યાપકો હશે, ગ્રુપમાં ડિવાઈડ હશે અને ત્યારબાદ તમારે જ્યાં પ્રશ્નો આવે ત્યાં અધ્યાપકને પૂછવા, એટલે એ તમને આખું કરશે. કારણ કે ઘરે જો તમે એકલા બેસીને કરશો ને તો મગજ ચાલતું બંધ થઈ જશે અને તમને કંઈ શું ખ્યાલ નહીં આવશે. ઘણી બધી જગ્યાએ એવું કરાવવામાં પણ આવે છે અને પછી ખાલી ખોટું વિદ્યાર્થીને તાલીમાથી તકલીફ પડે એવું અમે કરવા નથી માંગતા. અમે ક્લાસરૂમની અંદર જ
તમને કઈ પણ પ્રશ્નો હોય તો ઓકે તમે ત્યાં પૂછો. આમાં શું કરવાનું, પ્રાર્થના પ્રવચન તો કે પહેલા તો એક દિવસ તમને જે તે અધ્યાપક સમજૂતી આપશે, ત્યારબાદ તમારે શોધવાનું છે, લખવાનું છે. એ જ રીતે ધારો કે ચિત્રવાર્તા, તો ચિત્રવાર્તાના અલગ અલગ ત્રણ પ્રકારે કઈ રીતે થાય એ તમને કદાચ ખ્યાલ નહીં હશે, પણ જે પણ મેડમો હશે એ આવશે અને તમને સમજાવશે, ત્યારબાદ તમને શોધવા માટે કહેશે અને એ તમારે લખવાનું છે. એ જ રીતે પુસ્તક સમીક્ષા, તો તમને અલગ અલગ પુસ્તકની સમીક્ષા કેવી રીતે થાય એક મેડમ આવશે, તમને સમજાવશે અને એ તમારે કરવાનું હોય. હવે ચર્ચાપત્ર તો તમને ખબર જ નહીં હોય, તો ચર્ચાપત્ર માટે સર આવશે, સર તમને સમજાવશે અને ત્યારબાદ તમારે કાર્ય કરવાનું. તો આવી રીતે એપીસીના આપણા 5 વર્ક હશે અને એને કુલ્લે 50 માર્ક્સ છે. એકના તમને કીધું પ્રાર્થના સંમેલન હોય તો 10, બોધવાર્તા હોય તો તેના 10 છે, પુસ્તક સમીક્ષા તો 10 છે, ચર્ચાપત્ર હોય તો તેના 10 માર્ક્સ છે, ચિત્રવાર્તા 10 માર્ક, આવી રીતે 10-10 માર્કના કુલ 5 એટલે 50 માર્ક્સનું થાય. તો હવે તમે વિચાર કરો કે આમાં એક્ઝામ રોજ ના આવે છે, જેટલું તમે સબમિશન સારામાં સારું કરશો એટલું અને જેટલું ધ્યાનથી તમે સાંભળશો અને ધ્યાનથી કરશો એટલા તમારા માર્ક્સ મેળવતા જવાનું છે. એટલે બીએડમાં એવું નથી કે લાસ્ટની એક્ઝામ, પેલું તમે હોય એકેડેમિક કોલેજની અંદર કે એક્ઝામ આવવાની હોય ને એક વીક આગળ વાંચી લો અને મેક્સિમમ ટકા લઈ આવો, એવું નથી. આમાં તમે જેવું વર્ક કરશો, જેટલા આમાં ઉત્પ્રોત થઈ જશો એટલું તમે શીખશો પણ. હું તમને કીધું કે આ ઈપીસી વર્ક હું પણ ડારું ને, તો આખું તમને જે પણ હોય એ ફાઇલ જૂના વર્ષોની હોય એ તમને આપી દઉં ને, એમ કહો આ લખી લાવજો ને, પણ એમાં તમારો વિકાસ શું થશે? ઝીરો. અને એ આપણે નથી ઈચ્છતા. આપણે એવું ઈચ્છીએ કે તમને આજે તમને કહું ને કે બોધવાર્તા એટલે શું, તો આજે તમને ખબર હશે, પણ પછી નહીં ખબર હોય એનો આજે બોધવાર્તા તમે કહી શકો ખરા, પણ કયા પ્રકારની આવે, કેવી રીતે થાય, શું થાય એ તમને નોલેજ નહીં હોય. તો એ નોલેજ આપણે મેળવીશું. તો આ થઈ તમારી ઈપીસી વર્ક. તો સેમિસ્ટર 1ની અંદર આપણે આટલી બાબત શીખવાની છે. આપણા કુલ્લે 4 સબ્જેક્ટ, 1 ઈપીસી વર્ક, ત્યારબાદ તમારું જે પણ છે એ 1 ફિલ્ડ વર્ક અને 6 માઇક્રો ટીચિંગ. ક્લિયર? એટલે સેમિસ્ટર 1ની અંદર. અને મોટેભાગે જો કોવિડની પરિસ્થિતિ કદાચ હજુ પણ ઓફલાઈન બંધ રહે તો કદાચ એક્ઝામ થોડી લંબાઈ શકે, બાકી તો આપણું પહેલું સેમિસ્ટર જે હોય એ કદાચ માર્ચ સુધીમાં એક્ઝામ આવી શકે. તો તેટલા અરસાની અંદર તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારો જે સિલેબસ છે એ ખૂબ જ સારી રીતે અને સ્કિલ બેઝ, સ્કિલ વિકસે એ રીતે અમે શીખવવાની પ્રયાસ કરીશું. બાકી કરાવો પૂરતું કરાવો એનો કોઈ મતલબ લાગતો નથી. તો આ આપણે આખી સેમિસ્ટર 1ની વાત કરી છે. જ્યારે સેમિસ્ટર 2 આવશે તેની ડિટેલમાં વાત કરીશું. અને તમને જસ્ટ આ માહિતગાર કર્યા છે. જ્યારે તમે ઓફલાઈન આવશો તો આના કરતાં સારી રીતે તમને માહિતી આપવામાં આવશે. તમારા પણ કંઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકશો. ઓકે, થેન્ક યુ.